કોરોના મહામારી દરમિયાન સહકારી સુગર ફેક્ટરીઓની ચૂંટણી યોજવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલ શરતી મંજૂરી સામે સભાસદો જ વાંધો ઉઠાવી રહ્યા છે। ચૂંટણી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવું શક્ય ન હોય તેમજ ચૂંટણીને કારણે મહામારી વધુ વકરે તેવી સંભાવના દર્શાવી સભાસદ દ્વારા ચૂંટણી યોજવા અંગે લેખિત વાંધો દર્શાવવામાં આવ્યો છે। गांगपुर गामना सुगर फेक्टरी सभासद सुनील भाई ईश्वर भाई पटेल बारडोली अने चलथान सुगर फेक्टरी चूंटणी योजवा माटे मंजूरी आपवा बाबते वांधो उठाव्यो छे। तेमणे सरकारना कृषि खेडूत कल्याण अने सहकार विभागना 30 जून 2020 जाहेरनामानो संदर्भ टांकी कलेक्टर ने रजूआत करता जणाव्युं छे के उपरोक्त जाहेरनामा मुजब सुगर फेक्टरीनी चूंटणीमां COVID-19 अने अनलॉक 2 तथा सोशियल डिस्टन्सिंग सहित चुस्तपणे पालन थाय ते माटे जिल्ला कलेक्टरनी परवानगी लेवी जरूरी छे। कोरोना महामारी वच्चे सरकार द्वारा चूंटणी योजावानुं जाहेरनामुं बहार पड़ता सूरत जिल्लानी बारडोली अने चलथान सुगर फेक्टरी द्वारा व्यवस्थापक समितिनी चूंटणी योजवा माटेनी कार्यवाही शुरू करवामां आवी छे। परंतु चलथान सुगर फेक्टरीना आश्रे 16 जेटला सभासदो छे अने बारडोलीना 5,500 सभासदो छे जे बारडोली परसाणा कामरेज चौर्यासी ओलपाड तालुकाना गामोमां पथरायेला छे। चूंटणी दरमियान चूंटणी सभाथी लई प्रचार प्रसारमां पण सोशियल डिस्टन्सिंग के अन्य नियमो जळवाय एम नथी आथी सभासद द्वारा हालना समयमां चूंटणी योजवी योग्य न होवानुं जणावी પોતાનો વાંધો રજૂ કરવામાં આવ્યો છે। આથી તેમણે જિલ્લા કલેક્ટરને હાલની પરિસ્થિતિ જાહેર હિત અને સુખાકારીને ધ્યાનમાં લઈ બંને સુગર ફેક્ટરી દ્વારા ચૂંટણીની પરવાનગી માંગવામાં આવી તો તે પરવાનગી ન આપવા જણાવ્યું છે। જોકે આવા ફોનતા અરજી બાદ વહેલી ચૂંટણી યોજવા મથામણ કરી રહેલા કેટલાક સહકારી અગ્રણીઓએ સરકાર પર દબાણ લાવીને પણ મંજૂરી મેળવવા માટે મન બનાવી લીધું હોવાનું જાણવા મળે છે। ત્યારે જિલ્લા કલેક્ટર જિલ્લાના લોકોની આરોગ્યની ચિંતા કરે છે કે પછી ઘણા ગાંઠ્યા સહકારી નેતાઓને રાજકીય લાભ સંતોષે તે જોવું રહ્યું। બીજી તરફ ગુજરાત હાઈકોર્ટ સુગર ફેક્ટરીની ચૂંટણી સંદર્ભે એક સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવેલ છે જેની સુનાવણી બાકી છે। આથી સદર એપ્લિકેશનમાં થનાર હુકમની સીધી અસર આવનારી સુગર ફેક્ટરીની ચૂંટણી પર પડે તેમ છે અને જો એકવાર ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તો તે બાદ તેને અટકાવી શકાતી નથી। આથી આ વાંધો પણ અરજીમાં દર્શાવવામાં આવ્યો છે। નિર્મલ પટેલ, ZSTV, કોસંબા। સુનિલભાઈ ઈશ્વરભાઈ પટેલ, ગામ ગાંગપુર અને વ્યવસાય ખેડૂત છું। હવે હાલ વિશ્વમાં કોરોનાની મહામારી ચાલે છે, એવા સંજોગોમાં સુગર ફેક્ટરીઓ જે ઇલેક્શન ડિક્લેર કરે છે તે બાબતે તમે શું કહેવા માંગો છો? હાલ સહકાર મંત્રાલયના 36 ના પરિપત્ર મુજબ જે ચૂંટણીઓની મંજૂરી આપી છે તે હાલ કોરોના મહામારીને લીધે વ્યાજબી નહીં ગણાય અને જો કરે તો સુગર ફેક્ટરીના સભાસદો લગભગ આજુબાજુના ઘણા તાલુકાઓને બધા જ ગામડાઓના સભાસદ હોય તો આ ચૂંટણી શક્ય નથી અને એને લીધે અને વધારે હડમારી મહામારી ફેલાય એવી શક્યતા રહે તો અમે કલેક્ટરને આના વિશે વાંધા અરજી આપી જ છે અને ચૂંટણી હમણાં લંબાવે એવી અમારી માંગ છે। હવે બીજી તરફ ખેડૂતોના હિત માટે ઉત્પાદક અને બિન ઉત્પાદકનો જે મુદ્દો છે તે બાબત શું છે? હવે છેલ્લા ઘણા સમયથી 161 હેઠળ અમે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી જ છે, જ્યારે મૂળ સભાસદોનો મત આપવાનો અધિકાર છીનવાતો હોય અને આ દરેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો આના સામે અવાજ નહીં ઉઠાવતા હોય તો અમારા સભાસદોએ અવાજ ઉઠાવવો પડે અને જ્યારે ખાણ ઉદ્યોગ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખ આ વિષયમાં કંઈ મંત્રાલયને કહેતા જ ન હોય તો પછી અમારે સભાસદોએ લડી લેવાની જરૂર રહેતી છે। હાલ ચલથાણ સુગરે એ લોકોના એજન્ડામાં 11 તારીખે મિટિંગ છે અને ચૂંટણીના એજન્ડા બહાર પાડ્યો છે તો મારે એને મેં એવું જ કહેવું છે કે ભાઈ આપ ઉતાવળ કરવાની જરૂર શું છે? આ કોરોના મહામારી જે ફેલાયેલી છે અને કયા દબાણ હેઠળ તમે આ ઉતાવળ કરી રહ્યા છો
અને તમે ઉતાવળ કરીને ચૂંટણી યોજવા માંગતા હો તો તમે 160 એક હેઠળ જે ઉત્પાદક કે બિન ઉત્પાદક ખેડૂતોનો મોટા પણ જો છીનવાટો હોય તેની સામે તમે શું કાર્યવાહી કરી તે અમને જણાવે, અને એના વિશે તમે કોઈ અગાડી સંઘમાં કે કોઈ સરકારમાં લડવા ગયા હોય કે તમે એના માટે કોઈ સભાસદો માટે રજૂઆત કરી હોય તો આપણને તે જણાવે, અને જો તમારી નૈતિકતા હોય તો તમારે આના માટે જનરલ બોલાવીને મંજૂરી બી લેવી જોઈએ. આ તો તમે એક હઠ્ઠું શાસન કરીને તમારી સરકાર હોય તો સત્તા મેળવવા માટે આ બધું કરી રહ્યા છો તમે.